જંબુસર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ અગ્રણીઓ પ્રમોદભાઈ જાંબુની આગેવાનીમાં છાત્રાલયના વહીવટકર્તાઓ છાત્રાલયના બાંધકામ સિવાયની જગ્યા કોઈ પણ મંજૂરી લીધા વિના વેચાણ આપેલ છે જેના વિરોધમાં ભરૂચ પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપવા સોનભાઈ સોલંકી કનુભાઈ પરમાર પરમાર સુરેશભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જંબુસર ખાતે સિટી સર્વે નંબર એકાવન સત્તર એક જેનું ક્ષેત્રફળ છસો સિત્તેર ચોરસ મીટર છે આ જમીન અમારા સમાજના વડીલોને વેટ પ્રથામાં મળેલ અને આ જમીન કન્યાઓ માટે છાત્રાલય બનાવવા દાનમાં આપેલી હતી અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજની કન્યાઓ માટે પરીક્ષિત લાલ કન્યા છાત્રાલયનું બાંધકામ કરવામાં આવેલ છે. જંબુસર આ મોદ વાગરા તાલુકાના ગામની કન્યાઓ છાત્રાલયમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ હાલમાં છાત્રાલયને વૈવડકર્તાઓએ છાત્રાલયના બાંધકામ સિવાયની બાકીની જગ્યા સરકારની કોઈ પણ મંજૂરી લીધા વિના કેટલુંક બાંધકામ પોતાને માટે અને બાકીની જગ્યા બાંધકામ કરવા વેચાણ આપેલ છે તે જગ્યામાં આવેલ વૃક્ષોનું કટિંગ કરી માટી કામ કરી જગ્યા સમતળ બનાવી બાંધકામની તૈયારી કરી રહ્યા છે સરકારની પૂર્વ મંજૂરી વિના અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાની કોશિશ કરી છે તે અટકાવવા જો આ જગ્યામાં અન્ય હેતુ માટે બાંધકામ કરશે તો અમારી દીકરીઓને ત્યાં રાખવામાં જોખમ છે અને કાયમ માટે છાત્રાલયના બારણા બંધ થઈ જશે તેવો ડર છે આ છાત્રાલય અને ખુલ્લી જગ્યા દીકરીઓ માટે રમતગમતનું મેદાન તરીકે જાળવી રાખવા અને આ જગ્યા બીજા હેતુ માટે ઉપયોગમાં લીધેલ હોય કે વેચાણ કરેલ હોય તો તે રદ કરી છાત્રાલય માટે સચવાય તેવી માંગણી કરી છે આદનપત્ર આપવા જંબુસર શહેર અને તાલુકાના અગ્રણીઓ હાજર હતા જંબુસર તાલુકાની અંદર આજે જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કન્યા છાત્રાલય જંબુસરની અંદર આવેલી છે અને એના અનુસંધાનની અંદર ત્યાં આગળ જે જગ્યા ઉપર સ્થળ જોતા અત્યારે લાગી રહેલું છે કે કોઈ બાંધકામ થઈ રહેલું લાગી રહેલું છે અને જે હેતુઓથી સંસ્થાને બનાવવામાં આવેલી એ હેતુની અંદર કંઈક જે ટ્રસ્ટીઓ જે કે વહીવટ કરતા લોકોએ જે કંઈક કરવામાં આવેલું હોય એની અમે જિલ્લા કલેક્ટરશ્રીને માગણી કરીએ છીએ કે ખરેખર આની તપાસ થવી જુઓ ઊંડપૂર્વકની તપાસની અંદર સત્ય બહાર લાવવું જો આજરોજ જંબુસર તાલુકા અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે